हेलो फ्रेंड्स, આપણે ઘન અવસ્થાની અંદર લાસ્ટમાં જે છે કે દાખલા જોતા હતા, એ દાખલાની અંદર પરમાણુઓની ગોઠવણીને આધારે જે છે કે આપણે દાખલા જોઈ રહ્યા છીએ. હવે આપણે અહીંયા આગળથી એ સ્ફટિક રચનામાં ક્લોઝ પેક રચનાઓ જે બને છે, એ ક્લોઝ પેક રચનાઓમાં ઉદ્ભવતા જે છિદ્રો છે, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રો, તો એ છિદ્રોને આધારે જે છે કે આપણે જે દાખલા છે તો એ આપણે આજે અહીંયા આગળથી જોઈશું. તો ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રો માટે આપણે જે આપણે કન્સેપ્ટ આગળ કરી રહ્યા છીએ કે ધારો કે પરમાણુની સંખ્યા આપણે n લઈએ અને પરમાણુ સંખ્યા ધારો કે n જેટલી છે તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? 2n જેટલી. અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? તો n જેટલી. જેટલા પરમાણુ સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય, જેટલા પરમાણુ સંખ્યા એના કરતા ડબલ ચતુષ્ફલકીય છિદ્ર આપણને જોવા મળે છે, જે આપણે આગળ થિયરીમાં બી ચર્ચા કરી ગયા છીએ. તો આ કન્સેપ્ટને આપણે ફોલો કરવાનો છે અને આ કન્સેપ્ટને આધારે આપણે જે તે અહીં આગળથી દાખલા જોઈશું. હવે આ જે છે કે આપણને છિદ્રોની સંખ્યા અહીં આગળથી મળે છે. હવે એવું કંઈક અહીંયા કે ભાગ કીધો હોય તો ઇન્ટુ એનો જે બી ભાગ આપણને રોકાતો હોય તેટલો ભાગ અહીંયા આગળથી શું કરી દેવો પડે? એને વડે ગુણી દેવો પડે. એટલે આપણને કુલ એને જેટલી જગ્યા રોકેલી છે તે જગ્યાનું પ્રમાણ આપણને મળી જાય. તો એ રીતે આપણે જેટલો બી ભાગ એનો રોકાતો હશે તેટલો ભાગ આપણે એની સાથે શું કરી દઈશું? એને ગુણી દઈશું કે જેના હિસાબે આપણને જે એની પરમાણુની સંખ્યા હશે તો તે આપણને અહીંયા આગળથી મળી જશે. તો આપણે આ રીતના જે દાખલા છે તો એ રીતના દાખલા આજે આપણે અહીંયા આગળથી જોઈશું કે જેની અંદર આપણો જે પહેલો પોઈન્ટ છે, એક સીસીપી રચનામાં રચના એ પરમાણુની બનેલી છે. તો પરમાણુ કયો છે? એ. તો એ પરમાણુની બનેલી છે તેમાં બી ચતુષ્ફલકીય છિદ્રના 2/3 મો ભાગ રોકે છે. તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો એ પરમાણુની સંખ્યા, તો પરમાણુ કોણ છે અહીંયા આગળથી? તો પરમાણુ, તો n બરાબર આપણે પરમાણુ, પરમાણુ કોણ છે? એ છે આપણો. તો પરમાણુ બરાબર એ છે તો આપણે અહીંયા આગળ એ લઈ લઈએ. તો આ એ પરમાણુ છે. હવે આપણને શું કીધું છે? સીસીપી રચના. હવે ક્લોઝ પેક રચના છે તો હવે અહીંયા આગળ ક્લોઝ પેક રચનામાં આપણે એવું ધારી લઈએ કે ધારો કે પરમાણુની સંખ્યા કેટલી છે? એક પરમાણુ છે. એફસીસી હોય તો 4 લેવાના, બીસીસી હોય તો 2 લેવાના. તો એ રીતે આપણે સીસીપી છે તો આપણે ધારી લેવાનું કે ધારો કે એક પરમાણુ છે. જો તમે 4 બી લેશો, એફસીસી લઈને જો 4 લેશો તો એના આધારે કોમન નીકળી જશે લાસ્ટમાં, તો પછી છેલ્લે તો એકના આધારે જ મળશે. તો આપણે પહેલેથી જ આપણે શું ધારી લીધું કે ધારો કે પરમાણુની સંખ્યા એક છે. જો અહીંયા આગળ પર્ટિક્યુલરલી કહેવામાં આવ્યું હોય કે અહીંયા એફસીસી છે, બીસીસી છે, તો એફસીસી તો તમારે અહીંયા આગળ 4 જ લેવાના, બીસીસી કીધું હોય તો અહીંયા આગળ તમારે 2 જ લેવાના. અને સીસીપી કહે તો તમે એક ધારીને આગળ વધી શકો, 2 ધારીને બી આગળ વધી શકો, 4 ધારીને બી આગળ વધી શકો. તો કોઈ બી રીતે તમે અહીંયાથી દાખલો ગણી શકો છો, પરંતુ આપણે એક ધારીને કરીશું તો આપણને દાખલો સહેલો પડશે અને જે છે કે આપણે આ પાછળ જતા આપણને કોમન કાઢવાનો જે પ્રશ્ન છે એ અહીંયાથી ઓછો થઈ જાય છે. એટલે આપણે અહીંયા આગળ પરમાણુ સંખ્યા કેટલી ધારી લેવાની? એક, જ્યારે સીસીપી કીધું હોય ત્યારે. ત્યારબાદ જે છે કે બી, તો બી જે છે કે અહીંયાથી કયું છિદ્ર રોકે છે? તો ચતુષ્ફલકીય છિદ્ર રોકે છે. તો ચતુષ્ફલકીય છિદ્રમાં બી ગોઠવાયેલો છે તો પરમાણુ સંખ્યા એન બરાબર કેટલી છે? 1. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? ડબલ, તો 2 જેટલી હોય. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n જેટલી હોય એટલે આપણે અહીંયા આગળ કેટલા લઈ લેવાના? 2 લઈ લેવાના છે. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ડબલ થઈ ગઈ. હવે અહીંયા આગળથી શું કીધું છે કે b ચતુષ્ફલકીય છિદ્રના કેટલો ભાગ રોકે છે? તો 2/3 મો ભાગ, તો એની સાથે ગુણી દેવાના. તો 2/3 મો ભાગ આ છિદ્રોની સંખ્યા અને આ એનો વડે રોકાતો ભાગ, આ શું થશે? છિદ્રની સંખ્યા. તો આ થઈ તમારી છિદ્રની સંખ્યા અને આ એના વડે રોકાયેલો ભાગ. તો એનાથી કેટલો ભાગ રોકાયેલો છે? તો આટલો ભાગ રોકાયેલો છે. તો 2/3 મો ભાગ રોકે છે તેના વડે રોકાયેલો ભાગ. તો એના હિસાબે આપણે આને કેલ્ક્યુલેટ કરીએ તો કેટલો થઈ જશે? 4/3. તો આપણને અહીંયા આગળથી 4/3 આન્સર મળશે. હવે આપણે અહીંયા આગળથી જે આગળ કરતા હતા એ જ રીતે એ જેમ બી, એ બરાબર કેટલો છે? 1. બી બરાબર કેટલો મળ્યો? 4/3. તો 3 અહીંયા આગળ આવી જશે. તો 3 જેમ 4. તો આણ્વીય સૂત્ર, આણ્વીય સૂત્ર બરાબર એ બરાબર કેટલો છે? 3 આવ્યો. બી બરાબર કેટલો છે? તો 4 આવ્યો. તો એ બરાબર 3, બી બરાબર 4. તો આ રીતે તમે એનું આણ્વીય સૂત્ર શોધી શકાય છે. હવે એવી જ રીતે આપણે આગળ બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં અહીંયાથી કીધેલું છે કે એક સીસીપી રચનામાં
એ પરમાણુની બનેલી છે. બી અષ્ટફલકે છિદ્રના 1/3 મો ભાગ રોકે છે. તો અષ્ટફલકે છિદ્રના 1/3 મો ભાગ રોકે છે. તો પરમાણુ, તો પરમાણુ એ બરાબર કેટલો છે? આપણે અહીંયા આગળ ધારી લઈએ કે પરમાણુ એક પરમાણુ છે. તો પરમાણુ સંખ્યા આપણે કેટલી ધારી લીધી? એક. બી, બી કયો છે? તો અષ્ટફલકે છિદ્ર છે. તો અષ્ટફલકે છિદ્રમાં બી છે. પરમાણુની સંખ્યા જેટલી હોય એટલા જ અષ્ટફલકે છિદ્ર હોય. ધારો કે પરમાણુ સંખ્યા એક ધારી છે તો અષ્ટફલકે છિદ્રની સંખ્યા બી કેટલી હોય? એક જ હોય. તો જેટલા પરમાણુ હોય એટલા જ અષ્ટફલકે છિદ્ર હોય. પરંતુ અહીંયાથી શું કીધું છે કે 1/3 મો ભાગ રોકે છે. તો ઇન્ટુ 1/3 જો આપણને આ કહેવામાં આવ્યું હોય તો આપણે ઇન્ટુ કરવા પડે, ના કીધું હોય તો નહીં કરવાના. તો અહીંયા આગળથી 1 × 1/3 એટલે આપણને કેટલો મળશે? 1/3 જ મળશે. હવે અહીંયા આગળથી એ જેમ બી, તો 1 × 1/3 તો 3 × 1 થઈ જશે. આ 3 અહીંયા આગળ મલ્ટીપ્લાય થઈ જશે. તો આણ્વીય સૂત્ર બરાબર A3B. તો આ રીતે A3B આપણે આણ્વીય સૂત્ર શોધી શકાય છે. તો આ રીતે આવા છિદ્રો વાળા જે દાખલા આવશે તો એની અંદર જે બી ભાગ હશે રોકાયેલો તો એ ભાગને આધારે આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય છે. હવે આવી જ રીતના જે છે કે બીજા દાખલા બી આપણે આગળ જોઈએ. હવે નેક્સ્ટ દાખલો છે, એક CCP રચનામાં એ પરમાણુની બનેલી છે તેમાં બી ચતુષ્ફલકે છિદ્રના 5/3 મો ભાગ રોકે છે. તો આ સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો હવે એ ક્યાં ગોઠવાયેલો છે? પરમાણુમાં. કેટલા પરમાણુ ધારી લઈએ આપણે? એક પરમાણુ. તો આપણે ધારો કે એ બરાબર એક પરમાણુ છે. તો બી બરાબર આપણો કયો છે? તો બી બરાબર આપણો ચતુષ્ફલકે છિદ્ર છે. તો ચતુષ્ફલકી છિદ્રની સંખ્યા કેટલી થાય? આ એક છે. તો આ કેટલા થઈ જાય? 2 થઈ જશે. હવે એનો કેટલો ભાગ રોકાયેલો છે? તો 5/3 મો ભાગ રોકાયેલો છે. તો 5/3 તો કેટલો થઈ જશે આપણે? તો 10/3 થઈ જશે. 5 × 10/3. તો હવે આના ઉપરથી સૂત્ર બનાવીએ. તો A જેમ B કરીશું તો અહીંયા આગળ A બરાબર કેટલો છે? 1. B બરાબર કેટલો છે? તો 10/3. તો આ 3 અહીંયા આગળ મલ્ટીપ્લાય થઈ જશે. તો 3 × 10. તો 3 × 10 થઈ જશે. તો આણ્વીય સૂત્ર બરાબર A કેટલો આવ્યો? 3 આવ્યો. B કેટલો આવ્યો? 10 આવ્યો. તો A3B10. તો આ સિમ્પલ રીત છે. તો આ રીતે આપણે સિમ્પલી આનું આણ્વીય સૂત્ર શોધી શકાય છે. હવે એવી જ રીતે આગળ બીજો દાખલો છે, એક CCP રચનામાં રચના એ પરમાણુની બનેલી છે તેમાં બી અષ્ટફલકે છિદ્રના 2/5 મો ભાગ રોકે છે. તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો આપણે આ સ્ફટિકનું આણ્વીય સૂત્ર જોઈએ તો એ બરાબર પરમાણુની સંખ્યા કેટલી ધારી લઈએ? એક પરમાણુ. ધારો કે પરમાણુ સંખ્યા કેટલી છે? એક છે. બી બરાબર આપણે અહીંયાથી શું આપેલું છે? અષ્ટફલકે છિદ્ર. તો બી બરાબર અષ્ટફલકે છિદ્ર. તો આ એક છે. તો અષ્ટફલકે છિદ્રની સંખ્યા કેટલી થાય? એક જ થાય. જેટલા પરમાણુ સંખ્યા એટલા જ અષ્ટફલકે છિદ્રની સંખ્યા. અને કેટલો ભાગ રોકે છે? તો 2/5 મો ભાગ રોકે છે. તો 2/5 એટલે કેટલો આવશે? તો 2/5. તો A જેમ B, તે બરાબર કેટલો? 1. બી બરાબર કેટલો? તો 2/5. તો 5 અહીંયા આગળ મલ્ટીપ્લાય થશે. તો 5 × 2. તો સૂત્ર શું થશે? 5 × 2. તો આણ્વીય સૂત્ર બરાબર A બરાબર કેટલો આવ્યો? 5. બી બરાબર કેટલો આવ્યો? 2. તે 5V2. તો આ આપણને એનું આણ્વીય સૂત્ર મળે છે. તો આ સિમ્પલ રીત છે. સિમ્પલી આપણે જે છે કે આને આ રીતે દાખલાને સોલ્વ કરી શકાય છે. હવે આગળ જે છે કે એક BCC રચના. હવે મેં તમને અહીંયા આગળથી CCB માંથી કઈ રચના આપી દીધી? BCC રચના. તો BCC રચના એ પરમાણુની બનેલી છે તેમાં એ બી ચતુષ્ફલકે છિદ્રના 3/5 નો ભાગ રોકે છે. તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. હવે BCC રચના છે તેથી આપણે n બરાબર કેટલા લેવાના? 2 લેવાના. એટલે પરમાણુ સંખ્યા કેટલી લેવાની છે? 2. BCC માં કેટલા હોય? 2 હોય. તો A બરાબર આપણા કેટલા થઈ જશે? 2 થઈ જશે. પરમાણુ સંખ્યા કેટલી આવી? 2 આવી. તો 2 પરમાણુ. ત્યારબાદ અહીંયા આગળથી B છે ચતુષ્ફલકે છિદ્ર. તો ચતુષ્ફલકે છિદ્ર કેટલા હોય? આ 2 છે. તો આ કેટલા થાય? 4 થાય. જે પરમાણુની સંખ્યા મળી છે એના કરતા ચતુષ્ફલકે છિદ્રની સંખ્યા કેવી થઈ જશે? ડબલ થઈ જશે. કેટલો ભાગ રોકે છે?
तो 3/5 નો ભાગ તો ડિવાઈડ 3/5 થઈ જશે કેટલા થઈ જશે 4 × 12 / 5 તો આ રીતે અહીંયા આગળથી આપણને મળશે હવે અહીંયા આગળથી લઈએ a જેમ b તો અહીંયા આગળ a બરાબર કેટલો આવ્યો 2 b બરાબર કેટલો આવ્યો 12/5 તો આ રીતે આવે છે 5 જે છે કે અહીંયા આગળ મલ્ટીપ્લાય થઈ જાય તો અહીંયા આગળથી કેટલા થઈ જશે 5 × 2 = 10 શું કોમન નીકળી જાય આમાંથી તો આમાંથી આપણે જો બે કોમન કાઢી લઈએ તો બે કોમન નીકાળીએ તો અહીંયા આગળ કેટલા બચે 5 અને અહીંયા આગળ કેટલા બચે 6 હવે આમાં કઈ કોમન નીકળે નહીં તો આણ્વીય સૂત્ર બરાબર એ કેટલો આવ્યો 5 એ કેટલો છે 5 બી કેટલો થશે 6 બી 6 એ 5 બી 6 તો આ રીતે તમને એનો આણ્વીય સૂત્ર મળે છે હવે એવી જ રીતે આપણે જો ધારો કે બીસીસી માં આપણને કીધું છે એટલે આપણે પરમાણુ સંખ્યા 2 લઈ લીધું અને પછી લાસ્ટમાં આપણે એને કોમન કાઢી લીધા પરંતુ જો બીસીસી ના કીધું હોય અને સીસીપી કીધું હોય તો સીસીપી કીધું હોય તો પરમાણુ સંખ્યા 1 લેતા અને એ રીતે દાખલો ગણતા તો બી આ જ આન્સર આવતો એમાં આન્સર ચેન્જ ના થતો C5H6 જ મળતો C5B6 જ મળતો પરંતુ આમાં કોઈ પરમાણુ આપણે બીજો કોઈ દૂર નથી કરતા કોઈ બીજી કોઈ પણ પ્રકારની રચનામાં યા કોઈ ફેરફાર નથી કરતા તો જવાબ આ જ મળે તમને તમે જો BCC કીધો છે એટલે 2 લીધો જો CCP કીધો તો 1 લેતો યા કે 2 કોમન કાઢે કોમન કાઢવા પડે નહીં પરંતુ આપણને જો BCC કહેવામાં આવે છે તો 2 લઈને જ દાખલો ગણવાનો અને જો CCP કહે તો 1 લઈને જ દાખલો ગણવાનો તો એવી જ રીતે આપણે અહીંયા આગળ જે એક બીજી રચના છે કે અહીંયા આગળ FCC છે તો FCC રચના તો FCC રચનામાં ભી એ પરમાણુની બનેલી છે તો અહીંયા આગળથી FCC તો FCC માં આપણે n બરાબર પરમાણુ સંખ્યા કેટલી હોય છે તો 4 હોય છે તો પરમાણુ સંખ્યા 4 હોય તો આપણે એ પરમાણુની બનેલી છે તો એ બરાબર આપણે કેટલા લઈ લેના 4 પરમાણુ એ બરાબર આપણે કેટલા લઈ લીધા 4 પરમાણુ બી બરાબર અહીંયા આગળથી કોણ ગોઠવાયેલું છે અષ્ટફલકીય છિદ્ર તો અષ્ટફલકીય છિદ્ર પરમાણુ સંખ્યા હોય એટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય તો પરમાણુની સંખ્યા જેટલા જ અષ્ટફલકીય છિદ્ર તો 4 હવે કેટલો ભાગ રોકે છે અષ્ટફલકીય છિદ્રનો તો 2/3 મો ભાગ રોકે છે તો 2/3 મો ભાગ આપણે અહીંથી કરી દીધો તો 2/3 તો 4 × 8/3 તો 8/3 થઈ જશે અહીંયા આગળથી ત્યારબાદ એ જેમ બી તો એ બરાબર 4 × 8/3 તો 4 × 12 = 8 તો 4 કોમન નીકાળી દો તો અહીંયાથી 4 કોમન નીકાળી દો તો અહીંયા આગળ 3 × 2 તો 3 × 2 બચે 4 કોમન નીકળી ગયા તો આણ્વીય સૂત્ર કેટલું થશે A3B2 તો A3B2 તો આ રીતે એનું આણ્વીય સૂત્ર મળશે આની અંદર ભી એ જ રીતે છે કે FCC કીધો છે એટલે આપણે 4 લઈને દાખલો ગણ્યો છે અને 4 લઈને ગણીએ છીએ છેલ્લે 4 કોમન નીકળી જાય છે પરંતુ જો CCP કીધો હોત તો આપણે 1 લઈને દાખલો ગણે તો પણ આપણને આ જ જવાબ મળત તો જ્યાં સુધી આની અંદર કોઈ એવી કન્ડિશન નથી આવતી કે કોઈ પરમાણુ દૂર થયો છે કે એવી કોઈ અલગ પ્રકારની ગોઠવણી છે તો ત્યાં સુધી તમે CCP 1 લઈને દાખલો ગણો તો અભી તમારે જવાબ સાચો જ આવશે પરંતુ જો કોઈ જગ્યાએ તમને એવી કોઈ કન્ડિશન આપવામાં આવે છે કે આની અંદરથી કોઈ પરમાણુ દૂર થયો છે તો તમે જે સ્ફટિક રચના છે એ સ્ફટિક રચનાને જ ધ્યાનમાં લઈને ગણવો પડશે તો એ વખતે BCC હોય તો 2 જ લઈને ગણવાનો FCC હોય તો 4 લઈને જ ગણવાનો તો એ રીતે જ તમને જવાબ મળે તો તમને સાચો જવાબ મળે તો ત્યાં આગળ તમે 1 ના લઈ શકો તો આ રીતે આપણે અહીંયા આગળથી દાખલા ગણીશું હજી આપણે આની અંદર જે છે કે આગળ જોઈએ હવે ત્યારબાદ છે એક CCP રચનામાં એ પરમાણુની બનેલી છે તેમાં બી ચતુષ્ફલકીય છિદ્રના 3/5 મો ભાગ રોકે છે સી અષ્ટફલકીય છિદ્રના 2/5 મો ભાગ રોકે છે તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો તો હવે આપણે અહીંયા આગળથી લઈએ તો પરમાણુ તો એ બરાબર આપણે કેટલા પરમાણુ લઈ લઈએ તો 1 પરમાણુ ધારી લઈએ છીએ કે ધારો કે એ બરાબર 1 પરમાણુ છે બી કયો છે તો ચતુષ્ફલકીય છિદ્ર તો ચતુષ્ફલકીય છિદ્ર એટલે ટી તો એની સંખ્યા કેટલી થાય તો 2 થાય અને સી કયો છે તો અષ્ટફલકીય છિદ્ર તો અષ્ટફલકીય છિદ્ર સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી તો પહેલા તો આપણે કન્સેપ્ટ થી એની સંખ્યા મૂકી દેવાની છે તો જે બી આપણો કન્સેપ્ટ છે પરમાણુની સંખ્યા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા પરમાણુ સંખ્યા કરતા ડબલ અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી
તો આપણે આ કન્સેપ્ટ થી આપણે જે સંખ્યા છે એ પહેલા સંખ્યા મૂકી દઈશું. તો અહીંયા આગળ થી બરાબર પરમાણુ સંખ્યા 1 આવી ગઈ, b બરાબર ચતુષ્ફલકીય છિદ્ર સંખ્યા 2 થઈ ગઈ અને c બરાબર અષ્ટફલકીય છિદ્ર સંખ્યા 1 થઈ ગઈ. હવે આપણે વાત કરીએ કે એનો કેટલો ભાગ રોકેલો છે. તો અહીંયા થી છે ચતુષ્ફલકીય છિદ્રએ કેટલો ભાગ રોકેલો છે તો 3/5, તો (3/5) કરી દેવાના. અને અષ્ટફલકીય છિદ્રએ કેટલો ભાગ રોકેલો છે તો 2/5 ભાગ રોકેલો છે, તો (2/5). તો આન્સર કેટલો થઈ જશે તો 6/5, અને અહીંયા કેટલો થઈ જશે તો 2/5. તો આટલો આન્સર થઈ જાય છે. તો અહીંયા આગળ થી આપણને અહીંયા થી ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્ર દ્વારા રોકાયેલી કુલ જગ્યા આપણને અહીંયા કેટલો ભાગ રોક્યો છે એ આપણને કમ્પ્લીટલી અહીંયા થી આન્સર મળી જાય છે. હવે આપણે અહીંયા આગળ થી કરીએ a જેમ b જેમ c. તો a બરાબર આપણે કેટલા લીધા 1, b બરાબર કેટલા મળે 6/5 અને c બરાબર કેટલા આવે તો 2/5. તો 500 આવી જશે અહીંયા આગળ લસા આવી જશે. તો 5 લસા લઈએ તો 5 જેમ 6 જેમ 2. તો 5 જેમ 6 જેમ 2. તો આણ્વીય સૂત્ર બરાબર a બરાબર કેટલા આવ્યા 5, b બરાબર કેટલા મળ્યા 6 અને c બરાબર કેટલા મળે 2. તો આ રીતે તમે એનો આણ્વીય સૂત્ર શોધી શકાય છે. તો a 5 b 6 c 2. તો આ રીતે આપણને મળે છે. ત્યારબાદ વાત કરીએ આગળ કે એક સીસીપી રચના એ પરમાણુની બનેલી છે, તેમાં b ચતુષ્ફલકીય છિદ્રના 2/3 નો ભાગ રોકે છે, c અષ્ટફલકીય છિદ્રના 3/5 નો ભાગ રોકે છે, તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો આપણે a બરાબર ધારી લઈએ કે કેટલી પરમાણુ સંખ્યા છે તો 1 પરમાણુ, તો a બરાબર પરમાણુ સંખ્યા 1 છે. b બરાબર કોણ છે તો ચતુષ્ફલકીય છિદ્ર, તો એની સંખ્યા કેટલી થાય 2 થાય. અને c બરાબર કયો છે અષ્ટફલકીય છિદ્ર, તો પરમાણુ સંખ્યા જેટલો જ 1. તો આ વસ્તુ આપણે કન્સેપ્ટ થી પહેલા મૂકી દેવાનું. ત્યારબાદ કે b ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે છે તો 2/3 નો ભાગ રોકે છે, અને c અષ્ટફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે છે તો 5/3 નો ભાગ રોકે છે. તો આ રીતે આપણે એની કિંમત મૂકી દઈએ. તો અહીંયા આગળ થી કિંમત કેટલી થઈ જશે તો 4/3, 2 × 2 = 4 અને 5 × 5 તો 5/3. તો અહીંયા થી સૂત્ર શું થઈ જશે તો a જેમ b જેમ c, તો a બરાબર 1, b બરાબર 4/3 અને c બરાબર 5/3. 3 શું થઈ જશે અહીંયા આગળ લસ આવી જશે, તો 3 જેમ 4 જેમ 5, કોમન કશું નીકળતું નથી. તો આપણે અહીંયાથી આણ્વીય સૂત્ર બરાબર a બરાબર કેટલા મળે 3, b બરાબર કેટલા મળે 4 અને c બરાબર કેટલા મળે 5. તો a 3 b 4 c 5. તો આ રીતે આપણે એનું આણ્વીય સૂત્ર અહીંયા આગળથી શોધી શકાય છે. તો આ રીતે જો a b c ત્રણે આપેલા હોય તો તમે અહીંયા આગળથી એ જ રીતે જે રીતે આપણે આગળ કરતા હતા એ જ રીતે આપણે એને કાઉન્ટ કરી શકાય છે. અહીંયા આગળથી જે છે કે લસા લીધો છે આપણે, જે 5-5 બંને બાજુ આવે છે, તો આપણે એના આધારે એનો લસા લઈ લેવાનો છે અને એલસીએમ લઈને પછી એનો જે કાઉન્ટ થાય તો એ કાઉન્ટ આપણે અહીંયા આગળથી કરવાનો રહેશે. આગળ જઈએ હવે. ચલો ત્યારબાદ આગળ છે આપણે અહીંયા આગળથી એક સીસીપી રચનામાં એ પરમાણુની બનેલી છે, તેમાં બી ચતુષ્ફલકીય છિદ્રના 3/5 મો ભાગ રોકે છે અને સી અષ્ટફલકીય છિદ્રના 2/3 મો ભાગ રોકે છે, તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો સ્ફટિકનું આણ્વીય સૂત્ર જણાવો. તો આ રીતના આપણો જે છે કે અહીંયા આગળથી રકમ છે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો એ બરાબર કેટલા છે 1 પરમાણુ ધારી લઈએ, કે ધારો કે એ બરાબર 1 પરમાણુ. બી બરાબર કયો છે તો ચતુષ્ફલકીય છિદ્ર, તો 1 છે, તો આ કેટલા લઈ લેવાના બી બરાબર 2. પછી સી બરાબર કોણ છે તો અષ્ટફલકીય છિદ્ર, કેટલા છે અષ્ટફલકીય છિદ્ર સંખ્યા કેટલી લઈ લેવાની 1. તો આપણે પહેલા એની સંખ્યા મૂકી દીધી. હવે એનાથી રોકાયેલો ભાગ, તો આનાથી રોકાયેલો ભાગ કેટલો છે ચતુષ્ફલકીય છિદ્રનો, તો 3/5 નો ભાગ રોકે છે અને અષ્ટફલકીય છિદ્રનો 2/3 નો ભાગ રોકે છે. તો આ કેટલો થશે તો 6/5 થઈ જશે, આ કેટલો થઈ જશે તો 2/3 થઈ જશે. તો આ રીતે આપણે એનાથી રોકાયેલા ભાગને આધારે એની જે છે કે સંખ્યા આપણે શોધી શકાય છે. હવે આપણે અહીંયા આગળથી લઈએ a જેમ b જેમ c, તો a બરાબર 1, b બરાબર 6/5 અને c બરાબર 2/3. હવે આ 5 છે ને આ 3 છે, તો એના હિસાબે આપણે આનો LCM લઈએ લસા,
तो आनो जे लसा छे ए 15 થશે તો 15 લસા આવે તો ઇન્ટુ અહીંયા આગળ 15 થશે તો 15 અહીંયા આગળ થી જે છે કે 15 ને એટલે અહીંયા આગળ થી કેટલો થઈ જશે 76 76 18 અને અહીંયા 5 2 10 આ રીતનો અહીંયા આગળ થી આપણને આન્સર મળશે તો એલસીએમ જે છે કે 15 આવે છે તો બધે 15 15 15 વડે આપણે ઉપર ગુણી દઈએ તો આપણે અહીંયા આગળ બધે 15 15 મૂકી દો તો ઇન્ટુ 15 ઇન્ટુ 15 ઇન્ટુ 15 તમને અહીંયા આગળથી 15 મળી જશે 15 છે તો અહીંયા કે ભાગ્યા 3 એટલે 5 ઉડી જશે એટલે 3 બચશે તો 76 18 અને 15 છે તો ઉપર નીચે 3 એટલે 5 5 2 ને 10 તો આ રીતે આપણને આન્સર મળે છે તો આણ્વીય સૂત્ર તો a બરાબર કેટલો આવ્યો 15 આમાંથી કઈ કોમન નીકળતું નથી કોઈ બી વસ્તુ કોમન નીકળે છે નથી નીકળતું તો કોમન ના નીકળે તો આપણે જે છે એને અહીં લખી દેવાનું તે 15 b જે છે કે આપણે અહીંયાથી કેટલો થશે 18 અને c જે છે કે આપણો 10 તો a 15 b 18 c 10 તો આ આપણો અહીંયા આગળથી આનો આણ્વીય સૂત્ર જોવા મળે છે એવી જ રીતે આપણે એક બીજો દાખલો અહીંયા છે એક CCP રચના a પરમાણુની બનેલી છે તો એમાં b ચતુષ્ફલકીય છિદ્રના 3/4 3/2 માં ભાગ રોકે છે અને c અષ્ટફલકે છિદ્રના 5/4 મો ભાગ રોકે છે તો સ્ફટિકનો આણ્વીય સૂત્ર જણાવો તો a બરાબર આપણે કેટલા ધારી લેવાના એક પરમાણુ b બરાબર આપણે કેટલા લઈ લઈશું તો ચતુષ્ફલકે છિદ્ર છે તો કેટલા થઈ જશે 2 અને c કયો છે અષ્ટફલકે છિદ્ર તો બસ તો જે સિમ્પલ લોજિક છે એ તો બધામાં લગાવી દેવાનો છે આ તો હવે જે છે કે કેટલો ભાગ રોકે છે તો ચતુષ્ફલકે છિદ્ર કેટલો ભાગ રોકે તો 3/2 અને અષ્ટફલકીય છિદ્ર કેટલો ભાગ રોકે છે તો 5/4 તો અહીંયા આગળ કેટલો થઈ જશે 3 2 ને 6 તો 6/2 તો અહીંયા આગળ થી તો લગભગ આ 2 2 ઉડી જાય તો અહીંયાથી કેટલો બચે 3 જ બચે ને 3 પછી અહીંયા આગળ કેટલો બચશે તો 5/4 તો આવી રીતે અહીંયાથી આન્સર આવી જશે ત્યારબાદ હવે આપણે અહીંયા આગળ થી જે છે કે a જેમ b જેમ c તો a બરાબર 1 b બરાબર 3 અને c બરાબર 5/4 તો આ રીતે આપણને અહીંયાથી મળી જશે તો આમાં LCM કેટલો આવશે તો 4 LCM આવે છે તો અહીંયા આગળથી 4 અહીંયા 4 તરીને 12 અને અહીંયા આગળ 5 તો LCM આપણો 4 આવે છે તેના હિસાબે અહીંથી કાઉન્ટ થાય કોમન કશું નહીં નીકળે તો આણ્વીય સૂત્ર બરાબર a 4 b 12 c 5 તો આ આપણને એનો આણ્વીય સૂત્ર જોવા મળે છે તો આ રીતે દોસ્તો જે છે કે આપણે બધા જે છે કે દાખલા અહીંથી ગણી શકાય છે હવે આપણે જે છે કે જેમ જેમ આપણે આની અંદર આગળ વધીશું તેમ તેમ જે છે કે આની અંદર બીજી બી અલગ અલગ રીતના દાખલા આવતા જશે હવે જે છે કે આપણે જે છે કે નેક્સ્ટ લેક્ચરમાં હવે આનાથી છિદ્રોના દાખલાઓમાં હજી આગળ વધીશું એના પર્સન્ટેજ શોધતા શીખીશું ત્યારબાદ એની અંદર કોઈ છિદ્રની અંદરથી કોઈ ઘટકને આપણે દૂર કરીએ છીએ તો કઈ રીતે એની ગણતરી કરવી તો એ થોડાક ટફ છે તો એ દાખલાને આપણે વ્યવસ્થિત રીતે કરીશું કેમ કે એની અંદરથી જે ધાર કે અત્યાર સુધી આપણે આ કેલ્ક્યુલેટ કરીને એમાં સ્ફટિક રચના મૂકી જ છે આટલા છિદ્રો છે ને આટલા ભાગ રોકે છે હજી આની અંદર કોઈ કન્ડિશન એડ નથી કરી તો આપણે એ કન્ડિશન જે છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જે કરતા હતા એવી રીતે કન્ડિશન બી આમાં એપ્લાય કરીશું કોઈ પરમાણુ દૂર થાય તો કેવા પ્રકારની રચના બને છે અને તો કઈ રીતે એને કેલ્ક્યુલેટ કરી શકાય છે તો એ આપણે અહીંયા આગળથી નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જોઈશું ઓકે થેન્ક યુ